આજે આપણે પ્રકરણ 1 માં ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જે અગાઉના લેક્ચરમાં 5 આપણે જોયા હતા ત્યાર પછી જે 2 પ્રાપ્તિ સ્થાનો બાકી હતા એની ચર્ચા કરીએ આ ઉપરાંત વધારાના પણ તપાસ પંચો જે છે એની ચર્ચા કરીશું અને બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન કોને કહેવાય અને એ ક્યાંથી એ માહિતી મળી શકે એની વાત આજે આપણે આ લેક્ચરમાં કરીશું સૌથી પહેલા ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોમાં જે 5 વાતો આપણે કાર્ય કરી સરકારી સંસ્થાઓમાંથી મળી અર્ધ સરકારી સંસ્થાઓમાંથી મળી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જે છે એમાંથી પ્રાપ્ત થાય એવા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે ત્યાંથી ગૌણ માહિતી પ્રાપ્ત થતી હોય છે અને સંશોધન સંસ્થાઓ જે છે તેમાંથી ગૌણ માહિતી મળતી હોય છે આ ઉપરાંત વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો આમાંથી પણ ગૌણ માહિતી મળે આપણા દેશની અંદર ખાસ કરીને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ એક મેગેઝિન છે જેનું નામ છે જર્નલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ કે જે ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આવી સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે જેમાં તમામ પ્રકારની ધંધા વ્યવસાયને લગતી વ્યવસાયિક અને વ્યાપારી માહિતીઓ છે એ આપવામાં આવેલી હોય છે જો આપને એવી કોઈ માહિતીની જરૂર જણાય આપણા સંશોધન માટે તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ આ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દેશની અંદર હિસાબો કરવા માટે ખાસ કરીને કંપની ધારા પ્રમાણે જોઈન્ટ સ્ટોક કંપની હોય બહુરાષ્ટ્રીય કંપની હોય કે ખાનગી કંપની હોય તેમણે તેમના હિસાબો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ઓડિટ કરાવવાના હોય છે એના માટે જુદી જુદી કલમોમાં ફેરફાર થતો હોય આવકવેરાના દરમાં ફેરફાર થતો હોય તો એમાં જે સુધારાઓ આવેલા હોય એ સુધારાઓ તમારે જાણવા હોય એની અસર તમારે જાણવી હોય તો એની માહિતી તમને ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થાય છે એમાંથી તમે મેળવી શકો અને તમારું સંશોધન કરી શકો એવી જ રીતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ એટલે વિદેશ વેપાર દેશની અંદર અન્ય રાષ્ટ્રો માટે વેપાર કરવા માટેના જે નિયમો છે એ નિયમોની આખી માહિતી તમને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જે મેગેઝિન છે જેનું નામ છે જનરલ ટ્રેડ રિવ્યુ આમાંથી તમને વિદેશ વેપાર બાબતે મતલબ કે તમે આયાત નિકાસ કરવા માંગતા હોય તો આયાત નિકાસ કરવા માટે કયા કાયદાઓ હોઈ શકે ક્યાંથી પરવાનગી મેળવી શકાય સ્થાનિક નાણાં જે આપણું સ્થાનિક ચલણ છે એનું આંતરરાષ્ટ્રીય ચલણમાં ક્યાં રૂપાંતર કરી શકાય કયા ભાવે રૂપાંતર કરી શકાય આવી તમામ માહિતી તમને જર્નલ ટ્રેડ રિવ્યુ માંથી મળતી હોય છે જો તમારે આવી કોઈ માહિતીની જરૂર હોય તો તમે તે માહિતીનો ઉપયોગ તમારા સંશોધન માટે કરી શકો છો ત્યાર પછી 7મું છે વર્તમાન પત્રો અને સામયિકો અને તો આ બધા જ ન્યૂઝ પેપર વાંચતા હશો ન્યૂઝ પેપર ની અંદર વચ્ચેના પાના પર બિઝનેસ પ્લસ કરીને કોલમ આવે જેની અંદર ધંધા રોજગારની વાતો હોય બિઝનેસની વાતો હોય પરંતુ આમ છતાંય અમુક એવા વર્તમાન પત્રો અને સામયિકો છે કે જેમાં માત્ર ને માત્ર દેશની અંદર ધંધા રોજગારની માહિતી આર્થિક વિકાસની માહિતી આપવામાં આવે છે ખાસ કરીને એક તો અર્થશાસ્ત્રમાં તમામ પ્રકારની ઇકોનોમી બાબતો છે એ જણાવવામાં આવે બીજું છે વાણિજ્ય વ્યાપાર ત્યાર પછી રમતગમત જેવા ક્ષેત્ર હોય તો એની માહિતી માટે છે ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી આ સામયિકનું નામ છે ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી
આપણા કોમર્સ નામનું જે સામયિક છે એ પણ ધંધા રોકાણની માહિતી આપે છે. બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ આ બંને બિઝનેસ ટુડે અને ફાઇનાન્શિયલ એક્સપ્રેસ બંને વર્તમાન પત્રો છે, અંગ્રેજીમાં છપાય છે. આવા જુદા જુદા વર્તમાન પત્રો અને સામયિકો આમાંથી તમે આ ઉપરાંત સામયિકોમાં ખાસ કરીને સ્ટેટિસ્ટિકલ એબસ્ટ્રેક્ટ છે, ઇકોનોમિક ટ્રેન્ડ છે, હિન્દુસ્તાન ટાઈમ્સ છે, આની અંદરથી પણ ઘણી બધી ગૌણ માહિતીઓ છે આપણને પ્રાપ્ત થઈ શકે. આ ઉપરાંત આપણા નિષ્ફળ નથી પણ છતાં તમને વધારાનો આપું તો એ છે તપાસ પંચો. આપણા દેશની અંદર સરકારે જુદી જુદી માહિતી મેળવવા માટે તપાસ પંચોની રચના કરી છે. એમાંથી ખાસ તમારા બારમા ધોરણ માટે મહત્વનું છે રાજ સમિતિ. રાજ સમિતિ જે ખેતી વિષયક બાબતો માટે સંશોધનો કરે છે. આ ઉપરાંત સરેલા પંચ છે. આ ઉપરાંત યુજીસી, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી છે, ઉપરાંત ટાટા રિસર્ચ લેબોરેટરી છે. આવા જે તપાસ પંચો છે એ પણ ઘણી બધી ગૌણ માહિતી મેળવતા હોય છે અને પ્રકાશિત કરતા હોય છે. ત્યાર પછી બીજું છે બિન પ્રકાશિત પ્રાપ્તિસ્થાન. બિન પ્રકાશિત પ્રાપ્તિસ્થાન એટલે એવા પ્રાપ્તિસ્થાનો કે જે સંસ્થાઓ દ્વારા જેની માહિતી જાહેર જનતા માટે, જેના આંકડાઓ જાહેર જનતા માટે પબ્લિશ કરવામાં કે પ્રકાશિત કરવામાં આવ્યા ન હોય, જે તે સંસ્થાઓ પાસે હોય અને જો તમે એવી સંસ્થાઓને વિનંતી કરો તો વિનંતી કરવાથી તમને એ માહિતી છે એ મળતી હોય છે, જેને બિન પ્રકાશિત પ્રાપ્તિસ્થાન કહેવાય, જે જાહેર જનતા માટે પ્રકાશિત થયેલ ન હોય. ખાસ કરીને કોઈ ખાનગી કે જાહેર સંસ્થા હોય તો એ સંસ્થામાં કામ કરતા કામદારોનો પગાર એ બધાને ખબર ન હોય, જે તે સંસ્થાને ખબર હોય તો એ પગારની માહિતી મેળવી શકો. એવો કેટલા સમયથી નોકરી કરે છે એવી કોઈ માહિતી તમે મેળવવા માંગતા હોય તો તમે તે માહિતી મેળવી શકો. તેમનું શૈક્ષણિક સ્તર શું છે, તેઓ ક્યાં સુધીનો અભ્યાસ કરેલા છે, આવી તમે માહિતી મેળવવા માંગતા હોય તો તમે તે પ્રકારની માહિતી મેળવી શકો. ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ, ખાસ કરીને ટેલિવિઝનમાં તમે વારંવાર આની એડ જોવો છો અને એમાં ખાસ લખેલો આવે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જે છે એ સબ્જેક્ટ ટુ ધ માર્કેટ રિસ્ક, એટલે કે બજારના જોખમ ઉપર આધારિત પરિબળ છે. તો તમારે રોકાણ કરવું હોય અને બજારમાં કેવી ઉથલ પાથલ થાય છે તે જાણવું હોય તો તમને તેવી માહિતી મ્યુચ્યુઅલ ફંડમાંથી મળી શકે. અને સૌથી મહત્વનું કે દેશની જુદી જુદી યુનિવર્સિટીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પીએચડી ડોક્ટરેટ કોઈ પણ વિષય પર મહાશોધ નિબંધ લખે છે. આવા મહાશોધ નિબંધ કે જે યુનિવર્સિટીઓ પાસે સચવાઈને પડેલા હોય છે, આવા મહાશોધ નિબંધમાંથી તમે કોઈ માહિતી મેળવવા માંગતા હોય તો તમને તે માહિતી પ્રાપ્ત થઈ શકે છે. તેનો ઉપયોગ કરી તમે સંશોધન કરી શકો છો. આ ગૌણ માહિતીના એવા પ્રાપ્તિસ્થાન છે કે જે તમને ખૂબ ઓછા ખર્ચમાં અને ખૂબ ઝડપથી પ્રાપ્ત થઈ શકે છે. પણ ખાસ રાખવાનું કે ઓછા સમયમાં મળતું હોય, ઝડપથી મળતું હોય, ઓછા ખર્ચે મફતમાં મળતું હોય તો લઈ જ ન લેવાય. કારણ કે એ જે તે સંસ્થાઓ પોતાના માટે મેળવેલા હશે. એટલે ખાસ એક બે માર્ક્સનો ટૂંકો પ્રશ્ન આવે છે કે ગૌણ માહિતી જે છે એનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, કઈ બાબતોને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, એવા એક ટૂંકા પ્રશ્નની આપણે ચર્ચા કરી અને આ પ્રકરણને પૂર્ણ વિરામ આપીશું. સૌથી પહેલા એક ટૂંકો પ્રશ્ન લઈ લઈએ. ત્યાર પછી આ પ્રકરણનો આપણો છેલ્લો ટૂંકો પ્રશ્ન છે ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ગૌણ માહિતીના જે પ્રાપ્તિસ્થાનો હતા એમાંથી
માનો કે આપણે જરૂર હોય અને આપણે ગોળ માહિતી જે તે પ્રતિસ્થાનોમાંથી મળી તો એ માહિતીનો શું તરત જ આપણે ઉપયોગ કરી લેવો જોઈએ અને જો આપણે એનો તરત ઉપયોગ કરીએ તો શું આપણને એનાથી પ્રોત્સાહન ફાયદાઓ મળે આવા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય આ સંજોગોમાં નિષ્ણાંતો એવું જણાવે છે કે જો તમે ગૌણ માહિતીનો ઉપયોગ કરવા માંગતા હોય તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે તમારે અમુક બાબતોને તમારા ધ્યાનમાં રાખવાની છે એમાંથી સૌથી પહેલી બાબત છે માહિતી કોણે મેળવી છે માહિતી કોણે મેળવી છે નો મતલબ એવો થાય કે માહિતી ખાનગી સંસ્થાએ મેળવી છે કે જાહેર સંસ્થાએ મેળવી છે આ તેમાંથી કોણે મેળવી છે જો માહિતી ખાનગી સંસ્થાએ મેળવેલી હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ અને ખાનગી સંસ્થાએ માત્ર પોતાના સ્વાર્થ માટે માહિતી પોતાના અભ્યાસ માટે માહિતી વ્યક્તિ કરી હશે જ્યારે જાહેર સંસ્થાએ સમગ્ર સમાજના હિત માટે માહિતી વ્યક્તિ કરી હશે તેથી જો માહિતી જાહેર સંસ્થાએ મેળવેલી હોય મતલબ કે સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓએ મેળવેલી હોય તો આવી માહિતીનો ઉપયોગ છે એ આપણે ગૌણ માહિતી તરીકે કરવો જોઈએ પરંતુ જો ખાનગી સંસ્થાએ માહિતી મેળવી હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ બીજું છે ગૌણ માહિતી મેળવવાનો હેતુ શું છે આ એક ખાસ જોઈએ જ્યારે તમે માહિતી મેળવવા માંગો છો તો તમારા અભ્યાસને સુસંગત હેતુ હોય તેનો જ ઉપયોગ કરો માહિતી તમને બહુ બધી મળશે પણ તમારે ખાસ જોવાનું કે માહિતી મેળવવાનો તમારો હેતુ શું છે અને તમારો જે હેતુ છે એ જ હેતુ તમે જે તે ગૌણ પ્રાપ્તિ સ્થાનમાંથી માહિતી મેળવો છો એનો પણ એ જ હેતુ છે જો બંનેનો હેતુ એક સમાન હોય તમારો હેતુ અને ગૌણ સંસ્થાનો હેતુ જો આ બે એક જ હોય તો તમે તેવી સંસ્થામાંથી માહિતી છે એ મેળવી શકો એનો ઉપયોગ કરી શકો પરંતુ જો બંનેના હેતુ ફેર હશે તમારો હેતુ અલગ હશે એમનો હેતુ અલગ હશે તો તેનો ઉપયોગ છે એ ગૌણ માહિતી માટે કરવો જોઈએ નહીં ત્યાર પછી એક આ ખાસ જો માહિતી ક્યારે મેળવવાની છે મતલબ કે માહિતી ખૂબ જૂના ભૂતકાળની તો નથી ને આ એક ખાસ જો સામાન્ય રીતે સમયની સાથે પરિવર્તન આવતું હોય છે જેમ સમય બદલાય એમ ઘણી બધી માહિતીઓ બદલાતી હોય છે તમે જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવા માંગો છો તે માહિતી ખૂબ જૂના ભૂતકાળની ખૂબ જૂની હોય તો એનો ઉપયોગ ટાળવો જોઈએ ખાસ વર્તમાન સમયની જે માહિતી કારણ કે અનાજ હોય સોનું હોય આવી જે બાબતો છે એમાં સમયની સાથે ભાવ ફેર થતો હોય ભાવ બદલાતો હોય ઉત્પાદન હોય તો એની ખૂબ જૂની માહિતી હોય ખૂબ જૂના ભૂતકાળની માહિતી તો એનો ઉપયોગ ટાળવો જોઈએ જો વર્તમાનની નજીકના ભવિષ્ય ભૂતકાળની માહિતી હોય તો તમે એનો ઉપયોગ છે તે કરી શકો છો આ ઉપરાંત માહિતીનું કાર્યક્ષેત્ર જાણી લો તમારું જે કાર્યક્ષેત્ર છે એને અનુરૂપ કાર્યક્ષેત્ર હોય તો ઉપયોગ કરો તમારા માહિતીનો ઉપયોગ કરવો હોય તો એ ખાસ જણાવો કે તમે જે માહિતીનો ઉપયોગ કરવા માંગો છો તે માહિતીનું કાર્યક્ષેત્ર શું છે તેનું કાર્યક્ષેત્ર અને તમારું કાર્યક્ષેત્ર બંને એક સમાન હોય તો તમે તે માહિતીનો તમારા અભ્યાસ માટે ઉપયોગ કરી શકો છો જો બંનેનું કાર્યક્ષેત્ર અલગ અલગ હોય તો તમારે
તેનો ઉપયોગ કરવાનો ટાળવું જોઈએ. ત્યાર પછી તમે જે માહિતીને ગૌણ માહિતી તરીકે લેવા માંગો છો તે માહિતીમાં વપરાયેલ પદ શબ્દો કે વ્યાખ્યાઓ એની અંદર જે કઈ અલંકારિક શબ્દો હોય, વ્યાખ્યાઓ હોય, સંકલ્પના હોય એનો તમારે બરાબર અભ્યાસ કરવાનો, એનો અર્થ સમજવાનો, એનું અર્થઘટન કરવાનો અને પછી તમારે તે માહિતીને ગૌણ માહિતી તરીકે ધ્યાનમાં લેવાનું. આ ઉપરાંત ઘણી વખત માહિતી અગણિત હોય છે, અગણિત એટલે જેનો જેની ગણતરી ન થયેલી હોય, જેનું વર્ગીકરણ ન થયેલું હોય, આપણી ભાષામાં કહીએ તો પ્રાથમિક સ્વરૂપની હોય, આ સંજોગોમાં તમારે એનો ઉપયોગ કરવાનો ટાળવો. જો માહિતી ગણતરી કરેલી હોય એમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થયેલો હોય, એની ગણતરીઓને સમજી અને ત્યાર પછી એનો ઉપયોગ છે એ આપણે આપણા અભ્યાસમાં કરવાનો હોય છે. અને લાસ્ટ કે માહિતી કઈ રીતથી મેળવાયેલ છે, આપ જાણો છો માહિતી મેળવવાની ખાસ કરીને પ્રાથમિક માહિતી મેળવવાની ત્રણ રીત, પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલી. આ ત્રણ માંથી કઈ રીતે માહિતી મેળવાયેલી છે કે જેનો તમે ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવા માંગો છો, જો આ માહિતી પ્રત્યક્ષ તપાસ દ્વારા એટલે કે રૂબરૂ મળીને મેળવાયેલ હોય તો એનો ઉપયોગ કરવો જોઈએ, પણ જો પરોક્ષ તપાસ હોય, બીજાને પૂછીને માહિતી મેળવાયેલ હોય તો એનો ઉપયોગ ટાળવો જોઈએ. કારણ કે એમાં આપણે આગળ પરોક્ષ તપાસમાં વાત કરેલી કે એમાં અંગત પૂર્વગ્રહોની અસર છે એની અંદર થતી હોય છે, એટલા માટે જો પ્રત્યક્ષ તપાસ હોય, રૂબરૂ મુલાકાત હોય, આવી રીતની માહિતી મેળવાયેલી હોય તો એ માહિતીનો ઉપયોગ આપણે ગૌણ માહિતી તરીકે કરવો જોઈએ, કે જેથી કરીને આપણને આપણા સંશોધનના સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે. આટલી બાબતો તમે ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખો તો તમારું કોઈ પણ સંશોધન છે એ ખૂબ સારી રીતે થઈ શકે. અને તમામ મુદ્દાઓ પ્રકરણ એકના જે તમામ મુદ્દાઓ છે કે જેનો આપણે અભ્યાસ કર્યો, ચર્ચા કરી, એ તમારા પીએચડી ના વર્ગ સુધી કામ લાગેલા છે, એટલે માત્ર એને અભ્યાસ ખાતર જ નહીં પરંતુ તમારા પોતાના વ્યક્તિગત જ્ઞાન માટે પણ એને સમજવા, એનો અભ્યાસ કરવો, એને વાંચન કરવો તમારા માટે ખૂબ જરૂરી છે. અને બરાબર તમારી નોટ્સની અંદર ઉતારી દો અને શક્ય હોય ત્યાં સુધી એને પાકું કરવાનો પ્રયત્ન કરો. હવે જયારે મળીશું ત્યારે પ્રકરણ નંબર 4 ની વાત કરીશું. આપણે પ્રકરણ 3 થી શરૂ કર્યું, 3, 2 અને 1, મતલબ પ્રથમ પરીક્ષામાં આપણે 1 થી 3 પ્રકરણની ચર્ચા કરીશું, પરંતુ આપણે ચોથું પ્રકરણ છે હવે મળીશું ત્યારે ફરી 9 શરૂ કરીશું. અસ્તુ.